ખાંભા ખાતે મનોરોગી દિવ્યાંગ બહેનો માટે પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સારપુલા ખાતે આવેલા માનવ મંદિરની મનોરોગી બહેનોએ પતંગ ઉત્સવની મજા માણી હતી. ખાંભા ખાતે સરકારી હોસ્પિટલની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ખાંભા ગ્રામ સમસ્ત દ્વારા મનોરોગી દિવ્યાંગ બહેનો માટે પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સારગુંડાના સ્થિત માનવ મંદિરની 50 જેટલી મનોરોગી બહેનો ભક્તિરામ બાપુ સાથે ખાંભા ખાતે આવી હતી અને 3 કલાક સુધી મનોરોગી બહેનોએ જાહેર જીવન તેમજ સાંસારિક જીવન જીવતા લોકો સાથે વિતાવી હતી. ખાંભા ગ્રામજનો સાથે પતંગ ઉડાવી અને ડીજેના તાલે નાચ્યા હતા, રાસ ગરબા લીધા હતા. બીજી તરફ ખાંભા ગ્રામજનો દ્વારા પણ આ મનોરોગી બહેનોની સાર સંભાળ રાખતા ભક્તિરામ બાપુને 30,000 રૂપિયા જેવી રકમ ભેટ સ્વરૂપે આપી હતી. સ્થાનિક સામાજિક તેમજ રાજકીય આગેવાનો દ્વારા આ મનોરોગી બહેનોના ચા, નાસ્તો, આઈસ્ક્રીમ, ભેટ સોગાદો આપી હતી. જ્યારે બહેનો દ્વારા પતંગ ઉડાડીને મોજ મસ્તી કરી હતી ત્યારે 1,000 ગ્રામજનોના આંખના ખૂણા આ મનોરોગી બહેનોની નિખાલસતા જોઈને ભીના થઈ ગયા હતા. માત્ર થોડો પ્રેમ માં તેઓ કેટલા ખુશ થઈ ગયા હતા. એમના વચ્ચે આ તમામ બહેનો 10-15 મિનિટ છેલ્લો રાસ લઈ અને સૌ આપણે છૂટા પડશું. આગળ પતંગ લઈને અને પાછળ આપ સૌ આવી જાઓ એ રીતે. પ્રેસ માટે એટલે એ પણ પત્રકાર મિત્રો પણ તૈયાર રહે. સાથે હજી અલ્પાબેન એક બે બહેનો આવી જાવ ને એટલે મને કે બાપુને 10-15 મિનિટ રોકો તો હું બધી સ્કૂલની દીકરીઓને લઈ આવું અને એમને એમ થાય કે આ જીવન કેવું હોય, એમને કંઈક પ્રેરણા મળે સેવાની, એટલે એ પણ દીકરીઓ પણ. સારકુંડલા માનવ મંદિર જ્યાં રખડતી ભટકતી નિરાધાર મનોરોગી મહિલાઓને રાખવામાં આવે છે. સમાજ જેને તિરસ્કૃત કરે છે, ધિક્કારે છે, પરંતુ આજ ખાંભા ગામ તરફથી આ મનોરોગી બહેનોને પતંગોત્સવ નિમિત્તે અહીંયા ખાંભા બોલાવવામાં આવી જેટલો આદર સત્કાર માન આપ્યું છે તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભારી છું. આ સમાજમાં મનોરોગીઓને કેવળ પ્રેમની જરૂર છે, પ્રેમ એ દવા કરતાં અધિક કામ કરે છે. એટલે આપ બધાને મારો એક કરબદ્ધ પ્રાર્થના અને મેસેજ છે કે મનોરોગીને સ્વસ્થ થઈ શકે છે, આપ બધા એને એક્સેપ્ટ કરો, સ્વીકારો.